સમજીશું તેની પહેલા સૌપ્રથમ પહેલા તો પોષણ માટે જરૂરી એવા પોષક તત્વો વિશે આપણે જોઈ લઈએ તો પોષક તત્વો છે પાંચ પ્રકારના એ પોષક તત્વોમાં સમાવેશ થાય છે કાર્બોહાઇડ્રેટ પ્રોટીન ગ્રંથિ વિટામિન ખનિજ તત્વો અને એક મેં નથી લખ્યું અહીંયા પાણી તો પહેલા તો આપણે આજે પોષક તત્વો છે તેના વિશે હું તમને થોડી ઘણી માહિતી આપી દઉં કે કાર્બોહાઇડ્રેટ પ્રોટીન ચરબી વિટામિન અને ખનિજ તત્વો આપણને શામાંથી મળે છે તો આપણે જે દરરોજનું ભોજન લઈએ છીએ જેમાં આવે લીલા શાકભાજી ફળો અનાજ ધાન્ય કઠોળ વગેરેમાંથી આપણે કાર્બોહાઇડ્રેટ પ્રોટીન ચરબી વિટામિન ખનિજ તત્વો મળે છે જે આપણા શરીરને મળવા ખૂબ જ જરૂરી છે જેનાથી આપણા શરીરનું ઘડતર બંધારણ વ્યવસ્થિત થાય છે તો આપણે આપણા ચેપ્ટરમાં તમને બધા વિદ્યાર્થી મિત્રોને ખબર જ છે ફેમિલી અને ગુજો જે તમારી જ ઉંમરના છે તે આવે છે અને એને જે નથી સમજાતું તેના માટે તમારી જેમ જ સવાલ કરે છે તો અહીંયા પહેલો સવાલ ગુજોનો એવો છે કે વનસ્પતિ પોતાનો ખોરાક કેવી રીતે બનાવે છે તો આપણે આ ચેપ્ટરમાં ભણીશું કે વનસ્પતિ તમને મનુષ્યની તો ખબર જ છે કે મનુષ્ય પોતાનો ખોરાક કેવી રીતે બનાવે છે તો વનસ્પતિ કેવી રીતે પોતાનો ખોરાક બનાવે છે તેના વિશે આપણે જાણીએ તો આપણે ગુજોના સવાલનું સમાધાન કરીએ તો એના માટે આપણે પહેલા ભણીશું વનસ્પતિમાં પોષણના પ્રકારો વનસ્પતિમાં બે પ્રકારના પોષણ હોય છે પહેલું પોષણ છે સ્વાવલંબી પોષણ અને બીજું છે પરાવલંબી પોષણ તો એના માટે પહેલા કાચી સામગ્રી જોઈએ આપણા ઘરે મમ્મી જ્યારે રસોઈ બનાવે છે તો એને રોટલી બનાવી છે તો રોટ બનવા માટે કઈ કઈ સામગ્રી જોશે લોટ જોવે પાણી જોવે ભાખરીનો લોટ હોય તો મીઠું જોશે તો એવી જ રીતે વનસ્પતિ જ્યારે પોતાનો ખોરાક બનાવતી હોય તો એના માટે પણ એને કાચી સામગ્રી મળી રહેવી જરૂરી છે તો એના માટે ઉપયોગમાં લેશે પાણી ડુંગળીના કોષો તો ડુંગળીના કોષોને જ્યારે આપણે સૂક્ષ્મદર્શક
બીજો ચોથો પાંચ આમ અસંખ્ય કોષો જોડાયેલા હોય છે અને આપણે ડુંગળી બનતી હોય છે. તો સેમ ટુ સેમ બધા બધી જ વનસ્પતિ કોષોમાંથી બનેલી હોય છે. અહીંયા જે તમને મધ્યમાં ગોળ ભાગ દેખાય છે તેને કહેવાય કોષ કેન્દ્ર, જે મધ્યમાં આવેલું હોય છે. પછી આ દિવાલ અને આ જે મધ્ય ભાગ કોષ છે એની વચ્ચે તમને જે જેલી જેવું દ્રવ્ય દેખાય છે એ દ્રવ્યને કહેશું આપણે કોષ રસ. અને આ જે ફટી બોર્ડર દેખાય છે તેને કહેવાય કોષ દિવાલ. આગળ હવે વનસ્પતિમાં ખોરાક બનાવવાની પ્રક્રિયા હવે આપણે જોઈએ. આપણું મેઇન પણ ખોરાક છે કે આપણે પ્રકાશ સંશ્લેષણ વનસ્પતિમાં ખોરાક બનાવવાની પ્રક્રિયા. તો હું તમને હવે ભણાવીશ કે વનસ્પતિ પોતાનો ખોરાક કેવી રીતે બનાવે છે. તો એના માટે મેં અહીંયા આકૃતિ તૈયાર કરી છે તેના દ્વારા હું તમને સમજાવતી જાઉં છું. તો એના માટે પહેલાં તો વનસ્પતિ જ્યારે પોતાનો ખોરાક બનાવે છે તો તેને કઈ કઈ સામગ્રીની જરૂર પડે છે. તો એના માટે મેં અહીંયા જે પોઈન્ટ લખ્યા છે સૂર્યપ્રકાશ, સૌ પ્રથમ જરૂરિયાત છે સૂર્યપ્રકાશની, કાર્બન ડાયોક્સાઈડ વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોક્સાઈડ, પાણી અને ખનિજ તત્વો જેને ક્યાંથી મળશે જમીનમાંથી, અને હરિત દ્રવ્ય. આ જે શબ્દ છે તમારા માટે એકદમ નવો શબ્દ છે જેના વિશે તમને ડિટેલમાં સમજાવો કે હરિત દ્રવ્ય શું છે. તો વનસ્પતિ છે, તમે બધાને ખબર છે કે વનસ્પતિ છે એના પર્ણનો રંગ કેવો હોય છે, તો લીલો હોય છે. તો પર્ણનો રંગ લીલો છે તો લીલો પર્ણનો લીલો રંગ એને કોણ પ્રદાન કરે છે, તો પર્ણની અંદર આવે મીન્સ કે વનસ્પતિની અંદર આવેલા જે હરિત દ્રવ્ય છે હરિત કણો છે તે તેને લીલો રંગ પ્રદાન કરે છે. તો વનસ્પતિ અહીંયા જે આકૃતિ દોરી છે એમાં ધ્યાન આપો. વનસ્પતિ છે આ જમીન છે, જમીનની અંદર રહેલા તેના મૂળ છે. સૂર્ય છે વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ છે, અને પર્ણની અંદર આવેલા હરિત દ્રવ્ય. તો આપણે હવે જોઈએ કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કેવી રીતે કરે છે. ટૂંકમાં પહેલાં હું તમને સમજાવી દઉં કે પ્રકાશ સંશ્લેષણ એટલે કે પ્રકાશ સંશ્લેષણ એટલે કે વનસ્પતિ જે પોતાનો ખોરાક જાતે બનાવે છે તે જે ક્રિયા થાય છે તેને આપણે કહીશું પ્રકાશ સંશ્લેષણ. તો પ્રકાશ સંશ્લેષણ માટે મેં તમને કીધું એમ કે કઈ કઈ વસ્તુની જરૂર પડશે, સૂર્યપ્રકાશ, કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ખનિજ તત્વો ભરી જોઈએ. તો આપણે જોઈએ કે આ વનસ્પતિ ઉગેલી છે તેના મૂળ જમીનમાં છે. મૂળ જમીનમાં છે તો જમીનમાં રહેલું જે પાણી છે તેનો ઉપયોગ મૂળ કરશે, અને જમીનની અંદર આવેલા જે પોષક તત્વો છે તેનો ઉપયોગ પણ મૂળ કરે છે. તો મૂળ દ્વારા પાણી અને ખનિજ તત્વોનું શોષણ થશે અને તે જળવાહિનીઓ દ્વારા આગળના માર્ગમાં આગળ વધશે. તેવી જ રીતે સૂર્યપ્રકાશ, સૂર્યપ્રકાશને લીધે વનસ્પતિના જે પર્ણ છે, વનસ્પતિના જે પર્ણ છે એના સૂર્યપ્રકાશ દ્વારા તેનું શોષણ કરશે અને હરિત દ્રવ્યની મદદથી પોતાનો ખોરાક બનાવશે. પર્ણને વનસ્પતિનું રસોડું કહેવામાં આવે છે. કેમ? તો પર્ણ છે એ લીલા રંગના હોય છે, પર્ણની અંદર હરિત દ્રવ્ય આવેલા હોય છે અને હરિત દ્રવ્યનો રંગ લીલો હોય છે, જેના કારણે તે પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે. તેથી જ પર્ણને વનસ્પતિનું રસોડું કહે છે. આપણા ઘરમાં આપણા મમ્મી રસોઈ બનાવે છે તો આપણું કયું સ્થળ છે ઘરમાં જેમાં એ રસોઈ બનાવે છે? તો રસોડું. તો એવી જ રીતે આ જે વનસ્પતિ છે તેમાં વનસ્પતિમાં રસોઈ બનવાનું, ઘરમાં તેનું ખોરાક બનવાનું કામ ક્યાં કઈ જગ્યા પર થાય છે? તો પર્ણમાં થાય છે. એટલા માટે પર્ણને શું કહે છે? વનસ્પતિનું રસોડું. તો આજે હતી એ હતી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા. હવે પર્ણ પર, પર્ણ વિશે વાત કરું કે પર્ણ પર આવેલા પર્ણરંધ્ર, તો આ શબ્દ તમારા માટે પણ નવો છે. પર્ણરંધ્ર એટલે શું? તો કોઈ પણ પર્ણ હોય, પર્ણ પર આવેલા નાના નાના છિદ્રો હોય છે એ છિદ્રોને કહેવાય પર્ણરંધ્ર. પર્ણરંધ્ર વિશે આગળ આપણે છઠ્ઠા ધોરણમાં તમે ભણી ગયા છો કે બાષ્પોત્સર્જનની ક્રિયા પર્ણો કરે છે. પર્ણો જે વનસ્પતિ જે છે જે જમીનમાંથી શોષે છે તેનું એ વધારાનું પાણીનું જે બાષ્પીભવન કરે છે એ બાષ્પીભવનને પર્ણ પર આવેલા જે આ નાના નાના છિદ્રો છે જેને આપણે પર્ણરંધ્ર કહીએ છીએ તેના દ્વારા એ શું કરે છે? તો બાષ્પોત્સર્જનની ક્રિયા કરે છે. હવે આગળ લીલ, તો અત્યારે ચોમાસાની સીઝન છે.
લીલ તો બધાએ જોઈ જોઈ લીલ કેવા રંગની હોય છે તો લીલ લીલા રંગની હોય છે તો તમને એવો ક્વેશ્ચન થવો જોઈએ કે લીલનો રંગ પણ કર્ણની જેમ લીલો છે તો શું લીલ છે એ પોતાનો ખોરાક જાતે બનાવતી છે તો હા લીલ પણ પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે જેવી રીતે કર્ણ સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડની મદદથી હરિતદ્રવ્યની મદદથી પોતાનો ખોરાક બનાવે છે એવી જ રીતે લીલ પણ પોતાનો ખોરાક જાતે બનાવે છે તો લીલ પેલા તો ક્યાં હોય જો ન જોઈ હોય તો તળાવ કે કોઈ સ્થિર પાણી કોઈ જગ્યા પર પાણીનો જથ્થો ભરાયેલો પડ્યો રહે છે તો તેવી જગ્યા પર શું હશે લીલ તમને જોવા મળશે લીલો ભાગ તમને દેખાતો ચીનો ભાગ દેખાતો મોસ્ટ ઓફ બધા એ લીલ તો જોઈએ છે આપણે તળાવ છે નદી છે તો અમુક જગ્યાએ જે પાણીનો ભરેલો ભાગ છે તેવી જગ્યા પર મોસ્ટ ઓફ લીલ થતી હોય છે તો લીલ છે એ પોતાનો ખોરાક જાતે બનાવે છે તો હા લીલ પોતાનો ખોરાક જાતે બનાવે છે કઈ રીતે કારણ કે લીલ લીલા રંગની છે લીલા રંગની હોવાથી તેની અંદર શું હશે હરિતદ્રવ્ય અને હરિતદ્રવ્યની મદદથી લીલ પણ સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને હરિતદ્રવ્યની મદદથી પોતાનો ખોરાક જાતે બનાવે છે એટલે લીલને પણ આપણે કેવી કહેશું સ્વાવલંબી પોષણ ધરાવતી સ્વાવલંબી પોષણ એટલે જે પોતાનો ખોરાક જાતે બનાવે છે અને પરાવલંબી પોષણ એટલે જે પોતાનો ખોરાક બનાવવા માટે અન્ય પર આધાર રાખે છે તો આ જે હતી એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા તો ભૂજોનો એક સવાલ છે ભૂજોને તમે જાણો છો કે ભૂજો એમ કહે છે કે પર્ણ લીલા રંગના છે એટલે એ હરિતદ્રવ્ય ધરાવે છે અને પોતાનો ખોરાક જાતે બનાવે છે તો એને જાણવું છે કે હું તો એક વખત મેં એવા પર્ણ પણ જોયેલા છે જે કથે રંગના હોય છે જંગલી રંગના હોય છે પીળા રંગના હોય છે તો શું પીળા રંગના પર્ણ કથે રંગના પર્ણ પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે તો હા તે પણ પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે તો તમને એમ થશે કે એનો રંગ તો આની જેમ લીલો તો છે ને તો કઈ રીતે પોતાનો ખોરાક જાતે બનાવશે તો એમાં પણ એ વનસ્પતિમાં પણ હરિતદ્રવ્ય આવેલા હોય છે પણ એમાં જે અન્ય રંગનું દ્રવ્ય છે તે વધુ માત્રામાં હોવાથી હરિતદ્રવ્ય લીલો રંગ આપણે જોઈ શકતા નથી તો એ વનસ્પતિ પણ પોતાનો ખોરાક જાતે બનાવે ત્યારે મિત્રો